तो भक्तों, आ रीते देवी आवे, खमकी क्षमा करनार खोडल खोडियार ना नामे जग प्रसिद्ध थया। खोडियार मातने जय। भगत बापू, राजा शीलभद्रए मामर देव नु घोर अपमान कर्यू। पुरोहिते राजा नी कान भंभेरनी करी तो खोडियार माए तेमनी पण शान ठेकाणे लावीने। वल्लभीपुर ना राजा शीलभद्र नी शान ठेकाणे लाववा, रक्षण मा रखायले राजाना पाडानो भोग लेवा साते बहनोए विचार्यू। एक दिवस समी सांजे अचानक ज राजानो आ पाडो बराडा पाडवा मांड्यो। महाराज जुओ जुओ, મામરદેવની સાથે દીકરીઓ ખુલા વાડ અને કોઈ માયાવી શક્તિથી પાડાને ફરતે ચક્કર ફરી રહી છે, અને મારો સાથીદાર સૈનિક પણ ભો પર પડ્યો છે। આ કોઈ ગઢવીની દીકરીઓ નહીં પણ ભૂતડીઓ છે, તેમને સાથેને જીવતી સળગાવી મૂકો। સૈનિકો જોઈ શું રહ્યા છો? પકડો, આવડી અમથી કન્યાઓથી ડરો છો? પકડો, નહીતર ધરતી માતા જુદા કરી રાખીશ। જાઓ પકડો એમને। રાજા, તે ભર દરબારમાં અમારા પિતા મામરદેવનું અપુત્ર કહી ઘોર અપમાન કર્યું હતું। તારા પુરોહિતે અપ્રજ માનવીનું મોં જોતા અપશુકન થાય છે એમ કહી શાસ્ત્રને ખોટું પાડ્યું હતું। એટલે તારી શાન ઠેકાણે લાવવા તારા માનીતા પાડાની આ હાલત અમે સાતે બહેનોએ કરી છે। હવે તું અમને જીવતા સળગાવી દેવા તૈયાર થયો છે તો જરૂર સળગાવ, અમે બળી જવા તૈયાર છીએ। સૈનિકો, ચાલો સાતેને ઉકરતા તેલમાં બાળી મૂકો, લઈ ચાલો ભૂતડીઓને। હરિઓમ હરિઓમ મહારાજ, મામરદેવની વાલસોઈ પુત્રીઓની આ પ્રથમ ભૂલ છે, એમને ક્ષમા કરી દો। રાજ પુરોહિત, મારા માનીતા પાડાની દુર્ગતિ કરનાર આ સાતેય ભૂતડીઓને તેલથી બળવાની મારી સજાથી કોઈ મને વિચલિત નહીં કરી શકે। હે અહંકારી રાજા, તું અમને શું બાળીશ? હા, અમને ચાતે જ તેલમાં સ્નાન કરવાના કોઢ જાગ્યા છે। આ ઉકળતું તેલ અમારું કશું જ નહીં બગાડી શકે। તારા હુકમની રાહ જોયા વગર જો આ ઉકળતું તેલ અમે અમારા શરીર પર નાખીએ છીએ। ધીરી થાવ, ધીરી, બહુ વાર નથી, યાદ કરવા હોય એને યાદ કરી લ્યો। હવે તેલ ઉકળવા માંડ્યું છે, ફૂલ પડવા માંડે એટલી વાર થોભી જાઓ। હરિઓમ હરિઓમ। અરે રાજ પુરોહિત, કેમ કરતા પડી ગયા? ઓ, અરે મારી કેડ ભાંગી ગઈ। હરિઓમ હરિઓમ। આસન ગ્રહણ કરો ભૂદેવ। ઓય માં, પાછો પડી ગયો। હરિઓમ હરિઓમ। ગોરભા ગોરભા, આમ વારે ઘડીએ કેમ પડી જાવ છો? સૈનિકો, આસન તપાસો બરાબર છે કે નહીં। મહારાજ, કઈ સમજાતું નથી, બસ એમ જ ખાલી ખાલી પડી જવાય છે। નક્કી આસન નીચે કઈ ચરિતર થાય છે। રાજા, રાજપુરોહિતનું અપમાન કરી પછાડનાર હું જ છું। તારી આટલી હિંમત? પુરોહિતનો ગુનો અક્ષમ્ય છે, એણે પવિત્ર શાસ્ત્રોને ખોટા પાડ્યા છે, ખોટું વર્તન કરીને બ્રાહ્મણત્વને લજાવ્યું છે। શાસ્ત્રમાં ક્યાંય વાંઝિયાને અપશુકન્યાળ કહ્યો નથી। સૈનિકો, આ છોકરીઓ હાથ વટાવી રહી છે, રેડી દો એમના શરીર પર ઉકળતું તેલ। ખમ્મા ખમ્મા, રાજાધિરાજ વલ્લભીપુર ના ધણી શીલભદ્ર બાપુ નો જય। કમૈયા કરો બાપ, કમૈયા કરો। રાજા રૈયતને નો મારે અન્નદાતા, માફ કરો બાપ, માફ કરો। મામરદેવ, હા બાપ, તારી દીકરીઓએ રાજ પુરોહિતનું અપમાન કર્યું, મારા માનીતા પાડાની દુર્ગતિ કરી। બાપુ, માતાજી, તમારે રાજાના પગમાં પડવાની જરૂર નથી। નહીં 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 દીકરી,
તમને બાળી નાખશે. રીઝિયો રાજા રાજ કરાવે અને કોપિયો નિકંદન કાઢે. બાપુ હું માગણ તમારે આશરે આવ્યો છું. બાપ મારી દીકરીઓને પાસે દઈ દો. ચાલ હા તમા ગયા. એ બધી ભૂતળીઓ છે, એમને બાળવી જ જોઈએ. હે અત્યાચારી રાજા, અમારા દેખતા તે અમારા બાપુનું ઘોર અપમાન કર્યું છે, તેથી હું તને શાપ દઉં છું કે તારો વંશ વેલો કરમાઈ જશે. જો હવે અમે સાથે બેનું ઉકળતા તેલથી નાઈ છીએ. બાપુ આ તો કોઈ દૈવી ચમત્કાર. અરે અરે આ સાથે બેનો તો પોતાના હાથે પોતાના શરીર પર ઉકળતું તેલ રેડે છે. હરિ ઓમ હરિ ઓમ. રાજ પુરોહિત, આ શું કેમ તે દાજતી નથી? એ હસતા હસતા ઉકળતા તેલથી સ્નાન કરે છે. જો બાપ, જો રાજા શિલભદ્ર, જો આ જોગ માયાઓ હસતા મોએ સાંભળી સોસરવું ઉતરી જાય એવા તેલથી નાય છે. ખમ્મા ખમ્મા જોગ માયા ખમ્મા. હે જગદંબા, રક્ષણ કરજે મારી માવડી, રક્ષણ કરજે. અરે આજે જમીન આસમાન એક થઈ જાય તોય મારા કાળઝા કેરા કટકાવને ઉની આસ નહીં આવે. ખમ્મા ખમ્મા જગદંબા, મારી માવડી તું મારી દીકરીઓની હાયરે રહેજે. હે ભોળાનાથ, હે નીલકંઠ મહાદેવ, સતની લાજ રાખશે બાપ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કોડી ગોડલને જય. બાપુ જરૂર ચારણ કન્યાઓના રૂપે માં જોગ માયાઓએ અવતાર ધારણ કર્યા છે. માફી માંગો બાપુ, જટ કરો. હે જોગ માયાઓ, મારી ભૂલ થઈ ગઈ માડિયું, મને માફ કરો, મારા ઉપર દયા કરો. માં તમે આપેલ શ્રાપનું નિવારણ કરો. હું અજ્ઞાની તમને સમજી ન શક્યો. માં માફ કરો ખોડલાય કોડિયાર, મને માફ કરો. હે આવડ ચોગળ તોગળ હોલભાઈ, બીજભાઈ કામભાઈ, સાચાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. મા મને ક્ષમા કરો. રાજા તું ખરા હૃદયથી પશ્ચાતાપ કરે છે, તેથી તારા પર દયા આવે છે. તારા શાપનું નિરાકરણ ચિંધુ એ પહેલા તું અને પુરોહિત મા બાપુજીની ક્ષમા માંગો. હે મામડદેવ, મારા મિત્ર, મેં ભૂલ કરી તને ઓળખવામાં. હા વલભીપુરનો રાજા તારા ચરણે નમીને માફી માંગે છે બામણદેવ. અરે 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 બાપ, તું તો અન્નદાતા, તારી જૈગા સારણના સરણોમાં નહીં સાતીય હોય. રણ નહીં ભા, રણ નહીં. મામણદેવ, તમારી દીકરીઓ સાક્ષાત જોગ માયા છે. હું તમારો દોષી છું, ક્ષમા ભાઈ, ગરીબ બ્રાહ્મણને ક્ષમા કરો. દેવડ ભાઈ, તમારી માફી માંગું છું. મહારાજ, શાસ્ત્રને કદી ખોટું ન પાડશો. હા પુરોહિત, શાસ્ત્રને ખોટું પાડનાર માનવી કદાપી સુખ પામતો નથી. રે રે ગોરવા, આમ પગમાં પડી શરમાવશો નહીં બાપ. હે ખોડલાય, શ્રાપનું નિવારણ કરો માં, નહીતર જીવવું દોયલું થઈ જશે. રાજા, તારા શાપનું નિવારણ છે, સાંભળ. હા. તારી રાણીઓથી થયેલ પુત્રો અકાળે મરશે, પણ કોઈ પરદેશી રાણીથી થનાર સંતાનો કુળ તજીને વંશ જાળવશે. તારી શાન ઠેકાણે લાવવા તારા પાડાની દુર્ગતિ કરી.
नहीं तो ये अबोल पशु माथे क्रोध करवानू कारण होई नहीं। जो सामे जो तारो प्राण थी ये प्यारो पाडो आवे छे। कोडियार मातमी जय।